નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 5 જુલાઈ 2024ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે. ત્યારબાદ તમારે શું કરવાનું, તમને ખબર છે કે જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો કમેન્ટમાં લખવાનો છે. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, તો 10માંથી તમારા કેટલા પ્રશ્નોના જવાબ સાચા આવે તમારે કમેન્ટમાં લખવાનું છે. આજે 10 પ્રશ્નો છે, એમાંથી 5 પ્રશ્નો ભારતની ભૂગોળના છે, બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વિમોચન કરવામાં આવેલ છે એક પુસ્તક, જે પુસ્તકનું નામ છે અમદાવાદ રથયાત્રા અ જર્ની ઓફ મિરેકલ. આ પુસ્તકના લેખક કોણ છે? તો જવાબ આવશે, આ પુસ્તકના લેખક છે ઉપર્યુક્ત બધા જ, બરાબર છે? તો શ્રી સંજય શ્રીવાસ્તવ, શ્રી કમલેશ આચાર્ય, શ્રીમતી રેખા શ્રીવાસ્તવ, બરાબર છે? બધાએ સહલેખન કર્યું છે. જોઈ લઈએ આપણે એના વિશે શું છે એક્ઝેક્ટલી. તો આપણા મુખ્યમંત્રી છે 70મા નંબરના શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. એમણે ગાંધીનગરમાં અમદાવાદ રથયાત્રા જર્ની ઓફ મિરેકલ આ પુસ્તકનું વિમોચન કર્યું હતું. આ પુસ્તક નિવૃત્ત આઈપીએસ અધિકારી અને અમદાવાદ શહેરના ભૂતપૂર્વ પોલીસ કમિશનર શ્રી સંજય શ્રીવાસ્તવ અને શ્રી કમલેશ આચાર્ય અને શ્રીમતી રેખા શ્રીવાસ્તવ આ બધા દ્વારા સહલેખક છે, બરાબર છે? લોકાર્પણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ગૃહ રાજ્યમંત્રી છે ને શ્રી હર્ષ સંઘવી અને જગન્નાથ મંદિરના મહંતશ્રીની હાજરીમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવીએ અમદાવાદમાં ભગવાન જગન્નાથની વાર્ષિક રથયાત્રાની શ્રદ્ધા અને નાગરિક વ્યવસ્થાના જે નિર્ણાયક પ્રતીક તરીકે એમણે ભાર મૂક્યો હતો. તમને ખબર છે, રિસન્ટલી આપણે ભણ્યા હતા કે એક પુસ્તક હતું માનવ સેવાની મહેક, એનું પણ વિમોચન કર્યું હતું આપણા જે સીએમ છે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે. એ પુસ્તકના લેખક કોણ, જો તમને ખબર હોય તો તમે કમેન્ટમાં લખીને જણાવો. અને રથયાત્રાની વાત કરી, તમને ખબર છે ને કે આપણે અમદાવાદમાં રથયાત્રા નીકળે છે, ક્યારે નીકળે છે? અષાઢ સુદ બીજે, બરાબર? યાદ રાખજો, પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. તેમણે રથયાત્રાને સમર્પિત પુસ્તકમાં શ્રદ્ધા અને શિસ્તના પ્રેરણાદાયી નિરૂપણની પ્રશંસા કરી હતી. એવી માન્યતા છે કે અમદાવાદની રથયાત્રા દરમિયાન હજારો લોકો, બાળકોથી લઈને વૃદ્ધો સુધી, ભગવાન જગન્નાથના આશીર્વાદ લેવા આવે છે. આ સમય દરમિયાન રાજ્ય સરકારનું પોલીસ તંત્ર કાયદાનો અમલ, શાંતિ સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા માટે સતર્ક રહે છે. ઓકે, આગળ વધીએ. ત્યારબાદનો સેકન્ડ નંબરનો પ્રશ્ન છે, દર વર્ષે વિશ્વ બેડમિન્ટન દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ રહેશે 5 જુલાઈના રોજ, એટલે કે આજનો દિવસ છે, વર્લ્ડ બેડમિન્ટન ડે છે આજે. જોઈ લઈએ આપણે એના વિશે. તો આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ફેડરેશન, જે હવે બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન તરીકે ઓળખાય છે, 5 જુલાઈ 2022ના રોજ પ્રથમ વિશ્વ બેડમિન્ટન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 87 વર્ષ પહેલાં 5 જુલાઈ 1934ના રોજ જે આજે બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન છે એની સ્થાપના કરવામાં આવી હતી. અને આ મહત્વપૂર્ણ તારીખની માન્યતામાં અને આને વૈશ્વિક સ્તરે
બેડમિન્ટન માટે ઉજવણીનો દિવસ બનાવવા માટે વિશ્વ બેડમિન્ટન દિવસ દર વર્ષે 5મી જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. તમને ખબર છે બેડમિન્ટનના બે પ્લેયરો છે જેમણે 2024માં ભારતમાં રમતગમતનો જે સર્વોચ્ચ સન્માન છે જેને કહેવાય છે ખેલ રત્ન, એ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે. શું નામ છે બંનેનું તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું છે. 17નો જાદુ, 4નો જાદુ, નીતિ આયોગ, આરબીઆઈ, આ બધા શોર્ટ્સ છે. તમારે જોવાના બાકી હોય તો જોઈ લો, તમને પસંદ આવે તો લાઈક કરજો તમારા મિત્રો જોડે, એને શેર કરજો, અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. વિશ્વ બેંક એ કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે ભારતને 1.5 અબજ ડોલરનું ધિરાણ આપશે. હવે ભારત છે ને એ વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા છે, તેથી કાર્બન ઉત્સર્જન ઘટાડવા માટે વર્લ્ડ બેંક છે ભારતને 1.5 અબજ ડોલર, 1.5 બિલિયન ડોલર આટલું ધિરાણ આપશે. અને પરિણામે ફાઇનાન્શિયલ ઇયર 2025-26થી દર વર્ષે ઓછામાં ઓછા 450,000 મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજન, 1500 મેગાવોટ ઇલેક્ટ્રોલાઇઝર એનું ઉત્પાદન થવાની અપેક્ષા એવું વર્લ્ડ બેંક કહે છે. તે પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષમતામાં વધારો કરવામાં, કાર્બન ઉત્સર્જનમાં દર વર્ષે 50 મિલિયન ટનનો ઘટાડાનું સમર્થન કરવામાં પણ નોંધપાત્ર રીતે મદદ કરશે. આ કામગીરી રાષ્ટ્રીય કાર્બન ક્રેડિટ માર્કેટને વધુ વિકસિત કરવાના પગલાંને પણ સમર્થન આપશે. કેન્દ્રએ 2030 સુધીમાં 500 ગીગાવોટ સ્થાપિત પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષમતા હાંસલ કરવાનો અને 2070 સુધીમાં નેટ ઝીરો કાર્બન સુધી પહોંચવાનો લક્ષ્ય નક્કી કર્યું છે. દુનિયામાં સૌથી વધુ કાર્બન ડાયોક્સાઇડ માત્ર 4 દેશો, આમ તો 4 દેશો ને 3 દેશો ને 1 યુરોપિયન યુનિયન, ચીન, અમેરિકા, ભારત, રશિયા અને યુરોપિયન યુનિયન પેદા કરી રહ્યા છે. વર્લ્ડ બેંકની સ્થાપના 1944માં હેડક્વાર્ટર વોશિંગ્ટન ડીસીમાં, અધ્યક્ષ છે એના અજય બંગા, એના CFO છે અને MD છે અંશુલા કાંત, એના મુખ્ય શૈક્ષણિક સલાહકાર છે રણજીતસિંહ દેશાલે. તમારે કહેવાનું છે કે એના મુખ્ય અર્થશાસ્ત્રી કોણ છે, જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો જોડે વિડીયોને શેર કરો, અને આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર અને રાજેશ ભાસ્કર 2 બંનેને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેઈલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે ને તમે જોઈન કરી લો, જેના પર તમને ડેઈલી કરંટ અફેરની PDF મળશે અને તમને પોલ્સ પણ રોજ રમવા મળશે. તાજેતરમાં કોના દ્વારા સંપૂર્ણતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, તો જવાબ આવશે નીતિ આયોગ દ્વારા. કોના દ્વારા? નીતિ આયોગ દ્વારા. તો ભારતના સૌથી પડકારરૂપ પ્રદેશોના વિકાસને વેગ આપવા માટેના નોંધપાત્ર પગલામાં નીતિ આયોગ છે એણે 4 જુલાઈ 2024ના રોજ સંપૂર્ણતા અભિયાન શરૂ કર્યું છે. આ મહત્વાકાંક્ષી 3 મહિનાનું અભિયાન છે. કેટલા? 3 મહિનાનું. ટોટલ 122 મહત્વાકાંક્ષી જિલ્લાઓ અને 500માં મુખ્ય સૂચકાંકોમાં સંતૃપ્તિ હાંસલ કરવાનું છે. મહત્વાકાંક્ષી બ્લોક્સ સમાવેશી વૃદ્ધિ તરફ ભારતની યાત્રામાં એક નવો અધ્યાયને ચિહ્નિત કરે છે. સંપૂર્ણતા અભિયાન છે ઐતિહાસિક રીતે પાછળ રહી ગયેલા વિસ્તારોમાં સર્વગ્રાહી વિકાસ લાવવાના એકાગ્ર પ્રયાસનું પ્રતિનિધિત્વ કરે છે. 6 નિર્ણાયક સૂચકાંકો પર ધ્યાન કેન્દ્રિત કરીને ઝુંબેશ એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરે છે કે ભારતની પ્રગતિની વાર્તામાં કોઈ પાછળ ના રહી જાય. હવે તમે જુઓ 6 મુદ્દાઓની વાત કરી છે તો પ્રસૂતિ પહેલાંની સંભાળની નોંધણી, પ્રથમ ત્રિમાસિકમાં નોંધાયેલા સગર્ભા સ્ત્રીઓની ટકાવારીમાં વધારો, ડાયાબિટીસ સ્ક્રીનિંગ, લક્ષિત વસ્તીમાં ડાયાબિટીસ માટે સ્ક્રીનિંગ રેટને વધારવો, હાઇપરટેન્શન સ્ક્રીનિંગ, બ્લોકમાં હાઇપરટેન્શન માટે સ્ક્રીનિંગના દરમાં સુધારો, પૂરક પોષણ, ICDS કાર્યક્રમ હેઠળ સગર્ભા સ્ત્રીઓને નિયમિત રીતે પોષણ મળે એની ખાતરી કરવી, સોઇલ હેલ્થ કાર્ડ, જે લક્ષ્યાંક છે કલેક્શન લક્ષ્યાંક એના સામે સોઇલ હેલ્થ કાર્ડ બનાવવું, સ્વય સહાય જૂથો તો સેલ્ફ હેલ્પ ગ્રુપની ઊંચી ટકાવારીને ફરતું ભંડોળ પૂરું પાડવું. નીતિ આયોગ છે મિત્રોનું જૂનું નામ આયોજન પંચ છે. નીતિ આયોગની સ્થાપના 1 જાન્યુઆરી 2015માં, એના જે અધ્યક્ષ હોય છે હંમેશા વડાપ્રધાન હોય, હાલમાં છે શ્રી નરેન્દ્ર મોદી. ઉપાધ્યક્ષ તમારે કહેવાના છે કોણ છે, CEO છે એમનું નામ છે BVR સુબ્રમણ્યમ, અને હા તમારે ઉપાધ્યક્ષ કહેવાના છે.
નીતિ આયોગનું ફૂલ ફોર્મ છે નેશનલ ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, બરાબર છે, આ યાદ રાખજો. આગળ વધીએ આપણે. તાજેતરમાં કઈ યુનિવર્સિટીએ ઉચ્ચ શિક્ષણ મેળવવા ઇચ્છતા તમામ ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને મફત શિક્ષણ પ્રદાન કરવા માટેની જાહેરાત કરી છે? તો જવાબ આવશે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. તો તાજેતરમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, એણે ઉચ્ચ શિક્ષણ મેળવતા ઇચ્છતા તમામ ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને મફત શિક્ષણ પ્રદાન કરવા માટે એક અભૂતપૂર્વ પહેલની જાહેરાત કરી છે. ડિસેમ્બર 2019થી યુનિવર્સિટી તેનું 38 સ્પેશિયલ એક લર્નિંગ સપોર્ટ સેન્ટર છે, એના દ્વારા ટ્રાન્સજેન્ડર વિદ્યાર્થીઓની મદદ કરવા માટે મોખરે છે. ટ્રાન્સજેન્ડર વિદ્યાર્થીઓને શિક્ષણની સમાન તક મળે એની ખાતરી કરવા માટે અત્રી કેન્દ્ર વ્યક્તિગત આધાર અને સંસાધનો પૂરા પાડે છે. શૈક્ષણિક સહાય ઉપરાંત BAAU એટલે કે બાબા સાહેબ આંબેડકર, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, એને તેજ તૃષા ટેલેન્ટ હન્ટ પ્રોગ્રામ છે, એના દ્વારા પણ જે ટ્રાન્સજેન્ડર વિદ્યાર્થીઓની પ્રતિભાને ઉજાગર કરે છે. 2021થી દર વર્ષે BAAU એ ઉત્કૃષ્ટ ટ્રાન્સજેન્ડર વિદ્યાર્થીઓનું સન્માન કર્યું છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની વાત કરીએ તો 1994માં એની સ્થાપના થઈ, અમદાવાદમાં આવેલી છે. તમારા માટે પ્રશ્ન, એના વાઇસ ચાન્સેલર કોણ છે કમેન્ટમાં લખો જો ખબર હોય તો. ભારતના નવા ડેપ્યુટી નેશનલ સિક્યુરિટી એડવાઇઝર IPS TV રવિચંદ્રન અને IFS પવનકુમાર. તો હાલમાં આપણા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર છે, એમનું નામ છે અજીત ડોભાલે. અજીત ડોભાલ છે, એમને જે રાષ્ટ્રીય સુરક્ષા સમન્વય સચિવાલય ટીમમાં મોટા ફેરફાર કર્યા. હવે ઇન્ટેલિજન્સ બ્યુરોની અંદર સ્પેશિયલ ડિરેક્ટર અને 1990ની બેચના જે IPS છે TV રવિચંદ્રન, એને ભારતના નવા ડેપ્યુટી NSA તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. 1990ની બેચના IFS પવનકુમારને પણ ડેપ્યુટી NSA બનાવવામાં આવ્યા. તાજેતરમાં ડેપ્યુટી NSA, તમને ખબર છે, વિક્રમ મિશ્રી છે, એમને વિદેશ સચિવ બનાવવામાં આવ્યા છે. એટલે આ શ્રેણીમાં હાલમાં સૌથી જે વરિષ્ઠ છે ડેપ્યુટી NSA રાજિંદર ખન્ના, એને બઢતી આપીને એડિશનલ NSA બનાવવામાં આવ્યા છે. હવે આ જે રાષ્ટ્રીય સુરક્ષા સમન્વય જે સચિવાલય છે એમાં 3 ડેપ્યુટી NSA અને 1 એડિશનલ NSA છે. અજીત ડોભાલ પર વિશ્વાસ વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ત્રીજા કાર્યકાળમાં પણ દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બનાવ્યા છે, બરાબર. તમને અહીંયા નામ પરથી એવું કંઈક લાગે છે, TV રવિચંદ્રન પરથી TV સોમનાથન યાદ આવે છે, કોણ છે તેઓ તમને ખબર હોય તો તમે જણાવો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને મારું ટેલિગ્રામ આઈડી એટલે ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ મળશે, પોલ્સ રમવા મળશે. અને ભણવાની જો મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ કમિટીના 46મા સત્રની યજમાની કયા દેશ દ્વારા કરવામાં આવશે? તો આપણું ભારત કરવાનું છે. પરીક્ષા માટે બહુ અગત્યનો ટૉપિક છે, યાદ રાખજો. 46મા નંબરના સત્રની યજમાની કોણ કરશે? ભારત કરશે. જોઈ લઈએ આપણે એના વિશે. તો ભારતની સાંસ્કૃતિક મુસદ્દીગીરી માટે એક સીમાચિહ્નરૂપ ઘટના છે. 31 જુલાઈ 2024 દરમિયાન યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ કમિટીનું 46મા નંબરનું સત્ર એની યજમાની ભારત કરશે. આ કઈ જગ્યાએ યોજાવાનું છે? તો નવી દિલ્હીમાં ભારત મંડપમ છે ત્યાં. આ કાર્યક્રમમાં 195 દેશોમાંથી 2500થી વધુ પ્રતિનિધિઓની પ્રભાવશાળી ભીડ ખેંચવાની અપેક્ષા છે. આ પ્રતિભાગીઓ બેકગ્રાઉન્ડ અને કુશળતાની શ્રેણી વિવિધ શ્રેણીનું પ્રતિનિધિત્વ કરશે. સમિતિના મૂળ 16 નવેમ્બર 1972 યુનેસ્કો જનરલ કોન્ફરન્સમાં પાછા છે, જ્યારે વિશ્વ સાંસ્કૃતિક અને કુદરતી વારસાના સંરક્ષણને લગતું સંમેલન અપનાવવામાં આવ્યું હતું. અને પ્રક્રિયાના નિયમો છેલ્લા 2015 જર્મનીના બોનમાં, જ્યારે 39મા નંબરનું સત્ર છે એમાં અપડેટ કર્યા હતા. યુનેસ્કોની તમને વાત ખબર છે ને કે આપણા ભારતની અંદર યુનેસ્કોની ટોટલ 42 હેરિટેજ સાઇટ છે. ગુજરાતમાં 4 છે, ચાંપાનેર, રાણ કી વાવ, અમદાવાદ ઇઝ એ ફર્સ્ટ હેરિટેજ સિટી ઓફ ઇન્ડિયા અને ધોળાવીરા. યુનેસ્કોની સ્થાપના 1945 હેડક્વાર્ટર એનું પેરિસમાં છે. એના જે અધ્યક્ષ છે
સેક્રેટરી જનરલ, એમનું નામ તમને આવડતું હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. ભારત રેગ્યુલર ફોલોઅપ કેટેગરીમાં છે, ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સનો અહેવાલ આવ્યો એ એવું કહી રહ્યું છે. તો ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સે મની લોન્ડરિંગ વિરુદ્ધ ભારતનું મૂલ્યાંકન કર્યું, જેના રિપોર્ટ્સને સિંગાપુરમાં યોજાયેલી બેઠકમાં અપનાવવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં ભારતને રેગ્યુલર ફોલોઅપ કેટેગરીમાં રાખવામાં આવ્યું, જે G20 દેશોમાં માત્ર 4 અન્ય દેશોને જ પ્રાપ્ત છે. ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ રિપોર્ટમાં ભારતના સારા પ્રદર્શનથી દેશની વધતી અર્થવ્યવસ્થાને ઘણો ફાયદો થશે. ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ એટલે કે FATF એ મની લોન્ડરિંગ, ટેરર ફંડિંગ અને આંતરરાષ્ટ્રીય નાણાકીય સિસ્ટમની મજબૂતીને જોખમ પહોંચાડનારાઓ અને અન્ય ગુનાઓને રોકવા માટે બનાવવામાં આવેલ એક આંતરરાષ્ટ્રીય સંગઠન છે, જેની સ્થાપના 1989માં થઈ. હેડક્વાર્ટર એનું પેરિસમાં છે અને ભારત 2010માં એનું સભ્ય બન્યું છે. 2010માં ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ છે એના અધ્યક્ષનું નામ તમને, એટલે એના પ્રેસિડેન્ટનું નામ ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ભારતમાં નીચેના પૈકી કયું ભરતી ઉર્જાના ઉત્પાદન ક્ષેત્રે ક્ષમતા ધરાવે છે? ભરતી ઉર્જા, તો ખંભાતનો અખાત. કાપની જમીન શેના દ્વારા બને છે? અહીંયા લખવામાં થોડા ભૂલ છે. વહેતા પાણીના જે નિક્ષેપણ છે એના દ્વારા. નીચે પૈકી કયા ખડકનું અશ્મિ દ્વારા નિર્માણ થતું નથી? માટીના ખડક. નીચે પૈકી કઈ નદીને મહત્તમ કેચમેન્ટ વિસ્તાર છે? ગોદાવરી. પરિવર્તન ખેતી વાવેતર પરિવર્તન કયા રાજ્યમાં નોંધપાત્ર છે? મિઝોરમમાં. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન કે જ્યારે ભગવાન બુદ્ધે મહાપરિનિર્વાણ પ્રાપ્ત કર્યું ત્યારે તેમની સાથે કોણ હતા? તો આનંદ. થિયોસોફિકલ સોસાયટીનું જે મુખ્ય મથક છે ક્યાં આવેલું છે? અડિયારમાં છે. સયુરઘલનો અર્થ શું થાય છે? તો જે ભાડા રહિતની જમીન છે એને સયુરઘલ કહેવાય છે. મલાયા ખાતે ઇન્ડિયન નેશનલ આર્મી રચવાનો પ્રથમ વિચાર કોને આવ્યો હતો? મોહનસિંહને. આધુનિક ભારતમાં નીચે પૈકી સૌથી મોટું હડપ્પન સંસ્કૃતિનું સ્થળ કયું છે? તો રાખીગીરી છે. ઓકે, હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન કે તાજેતરમાં કયા શહેરમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટાઉન પ્લાનર્સ ઇન્ડિયા ગુજરાત ચેપ્ટરની કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું? તો અમદાવાદમાં. કઈ જગ્યાએ? અમદાવાદમાં. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કોણે 10મી વખત લિયોન માસ્ટર ચેસ ચેમ્પિયનશીપ જીતી? આ લિયોન એટલે કે સ્પેનનું શહેર, ફ્રાન્સનું નહીં. તો વિશ્વનાથ આનંદ ભારતના પ્રથમ ચેસના ગ્રાન્ડ માસ્ટર જેવો બન્યા હતા. ભારતમાં સૌપ્રથમ જેમને ખેલરત્ન પુરસ્કાર મળ્યો અને ભારતમાં પ્રથમ એવા ખેલાડી જેને પદ્મવિભૂષણ મળ્યો હોય. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું હતો? તો માનવ સેવાની મહેક આ પુસ્તક કોણે લખ્યું છે? તો મનુભાઈ બારોટે. સેકન્ડ પ્રશ્ન છે, બેડમિન્ટનના બે પ્લેયરો, એક તો છે સાત્વિક સાઈરાજ રિંકી રેડ્ડી અને બીજા છે ચિરાગ શેટ્ટી, આ બંનેને 2024માં ભારતનું સર્વોચ્ચ રમતગમત સન્માન ખેલરત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. વર્લ્ડ બેંકના મુખ્ય અર્થશાસ્ત્રીનું નામ શું છે? તો ઇન્દરમિત ગિલ. ચોથો પ્રશ્ન છે, નીતિ આયોગના ઉપાધ્યક્ષનું નામ શું છે? સુમન, ડૉક્ટર સુમન કે બેરી. પાંચમો પ્રશ્ન, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જે વાઇસ ચાન્સેલર છે એમનું નામ છે પ્રોફેસર અને ડૉક્ટર અમી ઉપાધ્યાય. શું છે? પ્રોફેસર ડૉક્ટર અમી ઉપાધ્યાય. છઠ્ઠો પ્રશ્ન, ટીવી સોમનાથન કોણ છે? તો આપણા નાણાં સચિવ છે. સાતમા નંબરનો પ્રશ્ન કે યુનેસ્કોના જે સેક્રેટરી જનરલ છે એમનું નામ શું છે? તો ઓન્દ્રે ઓઝલે. શું છે? ઓન્દ્રે ઓઝલે. આઠમા નંબરનો પ્રશ્ન, ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સના જે પ્રેસિડેન્ટ છે એમનું નામ શું છે? તો ટી રાજા કુમાર.
શું નામ છે? ટી રાજાકુમાર. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, ગુજરાતનું મુખ્યમંત્રી કાર્યાલય સતત કેટલા વર્ષ સુધી ત્રિવાર્ષિક આયસો સર્ટિફિકેટ એને મેળવ્યું છે? સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કોને 12મા નંબરનું વિશ્વ હિન્દી સન્માન આપવામાં આવ્યું છે? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. તો મિત્રો, આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. જો મજા આવ્યું હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો જોડે એને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર, રાજેશ ભાસ્કર 2 ને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.